નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મનુષ્યના તંત્ર વિશે ચર્ચા કરતા હતા અને હવે આજના લેક્ચરની અંદર આપણો મુદ્દો રહેશે માનવ પ્રજનનનો તો સૌ પ્રથમ તો માનવ પ્રજનનમાં જે જે મુદ્દા આપણે ભણવાના છે તે પહેલાં તો હું તમને નોટ કરાવી દઉં અને ત્યારબાદ એ દરેકે દરેક મુદ્દાને આપણે વિસ્તૃતમાં ભણવાના શરૂ કરીએ તો માનવ પ્રજનનની અંદર આપણે નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર ફલન અને ફલિતાંડ ગર્ભસ્થાપન અને ગર્ભ વિકાસ પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ તેમજ ઋતુ ચક્ર આટલા મુદ્દાઓ વિશે વિસ્તૃતમાં સમજૂતી મેળવવાની છે ટોટલ ત્રણ કે ચાર વિડીયોની અંદર હું આ તમામે તમામ મુદ્દાને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી દઈ અને હા જે મુદ્દા હું તમને નોટ કરાવતો જાઉં એ વ્યવસ્થિત રીતે તમે લખતા જાજો કે જેથી કરી અને આ માનવ પ્રજનનનો કોન્સેપ્ટ પણ તમારા મગજની અંદર વ્યવસ્થિત ફિટ થઈ જાય ઓકે તો જે જે મુદ્દા આપણે ભણવાના છે એ મેં પહેલાં તમને નોટ કરાવી દીધા અને હવે આજના લેક્ચરનો પહેલો જ મુદ્દો તમે નોટ કરો કે માનવ એ લિંગી પ્રજનન કરતું અપત્યપ્રસ્વી પ્રાણી છે હવે લિંગી પ્રજનન તો કદાચ તમે સમજી ગયા પણ અપત્ય પ્રસવી પ્રાણી આ શબ્દ ન સમજી શકાય તો અપત્ય પ્રસવી એટલે એવું પ્રાણી કે જે પ્રાણી બચ્ચાને જન્મ આપતું હોય જે પ્રાણી બચ્ચાને જન્મ આપે એને અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે તો માનવ એ લિંગી પ્રજનન ધરાવતું અપત્ય પ્રસવી પ્રાણી છે અને ત્યાર પછીનો મુદ્દો નોટ કરો કે માનવમાં મુખ્યત્વે પ્રજનન કરવા માટે બે પ્રકારના પ્રજનન કોષ છે એ જોવા મળે છે માનવની અંદર બે પ્રકારના પ્રજનન કોષ હોય પુરુષની અંદર અલગ હોય સ્ત્રીની અંદર અલગ હોય છે કયા બે પ્રકારના પ્રજનન કોષ હોય તો કે એક શુક્રકોષ અને એક અંડકોષ હવે શુક્રકોષ છે એ પુરુષોની અંદર જોવા મળે જે શુક્રપિંડની અંદર ઉત્પન્ન થાય છે ઓકે પુરુષોની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે અને શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરવાનું કામ કરે છે જ્યારે અંડકોષ એ સ્ત્રીની અંદર આવેલા હોય અને એની સંખ્યા પણ એક જોડ હોય છે એટલે કે બે હોય છે અને અંડપિંડ છે એ અંડકોષ ઉત્પન્ન કરે છે શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે જે પુરુષમાં હોય અને અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કરે જે સ્ત્રીઓની અંદર હોય આ અંડપિંડ અને શુક્રપિંડ એ માનવની અંદર આવેલા મુખ્ય પ્રજનન અંગ છે ઓકે હવે ત્યાર પછીનો મુદ્દો નોટ કરજો કે આ બંને કોષ જ્યારે જોડાય શુક્રકોષ અને અંડકોષ આ બંને કોષો જ્યારે જોડાય ત્યારે આ બંનેના જોડાવાની પ્રક્રિયાને ફલન આવા નામથી ઓળખવામાં આવે છે ફરી રિપીટ કરું છું ફલન એટલે શું તો કે અંડકોષ અને શુક્રકોષના જોડાવાની પ્રક્રિયાને અથવા જોડાણની પ્રક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે હવે ખાસ જરાક નિરાતે મગજમાં ફિટ કરજો કે શુક્રકોષ છે એ ચલિત હોય ચલિત મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે જ્યારે અંડકોષ છે એ ચલિત હોતા નથી એટલે કે તે અચલિત હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી ટૂંકમાં સ્ત્રીની અંદર જે અંડકોષ આવેલા છે એ ક્યાંય જઈ શકતા નથી જ્યારે પુરુષની અંદર જે શુક્રકોષ આવેલા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે તો હવે ફલન કરવું હોય તો ડેફિનેટલી અંડકોષ તો શુક્રકોષ સુધી પહોંચી નહીં શકે શુક્રકોષને જ અંડકોષ સુધી જવું જોઈએ કેમકે શુક્રકોષ જ જઈ શકે છે અંડકોષ તો જઈ શકતા નથી એટલે શુક્રકોષ છે એ સ્ત્રીઓની યોનિમાં થઈ અને અંડકોષ સુધી પહોંચે છે અને બંનેનું મિલન થાય છે ઓકે અને આ બંનેના મિલનને જ ફલન એવા નામથી ઓળખવામાં આવે છે અને આ ફલનની પ્રક્રિયા હંમેશા માદાના શરીરમાં જ થાય છે હવે શા માટે માદાના શરીરમાં જ થાય એ તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો કેમ કે માદાના જે અંડકોષ છે એ આવી નથી શકતા બહાર આવી નથી શકતા જ્યારે પુરુષની અંદરના જે શુક્રકોષ છે એ જઈ શકે છે અવર જવર કરી શકે છે અને આ ફલનની ક્રિયા વ્યક્તિના શરીરની અંદર થતી હોવાથી માદાના શરીરની અંદર થતી હોવાથી તેને અંતઃ ફલન એવા નામથી પણ ઓળખવામાં આવે છે ઓકે ત્યાર પછીનો મુદ્દો નોટ કરજો નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ જે ચલિત હોય જે મેં આગળ તમને વાત કરી દીધી નર પ્રજનન કોષ નરની અંદર ક્યાં પ્રજનન કોષ હોય તો કે શુક્રકોષ અને શુક્રકોષ કેવા હોય તો કે ચલિત હોય અને માદાની અંદર કયા કોષ હોય તો કે માદાની અંદર અંડકોષ હોય છે અને ચલિત હોતા નથી એટલે કે તે અચલિત હોય છે ફરી જેટલા મુદ્દા હેલા છે એટલા તમામે તમામ મુદ્દા હું રિપીટ કરી દઉં તમે વ્યવસ્થિત રીતે એને નોટ કરી લેજો ઓકે માનવ લિંગી પ્રજનન ધરાવે છે અને અપ્રત્યપ્રસ્વી પ્રાણી છે માનવની અંદર પ્રજનન કરવા માટે બે પ્રકારના કોષ જે હોય છે એક શુક્રકોષ જે પુરુષમાં હોય અને અંડકોષ જે સ્ત્રીઓમાં હોય આ અંડકોષ અને શુક્રકોષનું જે મિલન થાય એને ફલન તરીકે ઓળખવામાં આવે છે અને આ ફલનની પ્રક્રિયા માદાના શરીરની અંદર થતી હોવાના કારણે એને અંતઃફલન એવા નામથી પણ ઓળખવામાં આવે છે અને અંડકોષ અને શુક્રકોષમાં કયા કોષ ચલિત હોય અને કયા કોષ અચલિત હોય એ તમે ખાસ ધ્યાન રાખજો ફલન કોને કહેવાય તમે સમજી ગયા ને ઓકે અંડકોષ અને શુક્રકોષનું મિલન ત્યાર પછી ફલનના અંતે ફલનની ક્રિયા પૂરી થાય એટલે ફલિતાંડ બને ફલનના અંતે ફલિતાંડ બને ફલિતાંડનો વિકાસ થઈ અને ગર્ભકોષ્ઠ કોથળી બને ફલનના અંતે ફલિતાંડ બને ફલિતાંડનો વિકાસ થઈ ગર્ભકોષ્ઠ કોથળી બને અને ગર્ભકોષ્ઠ કોથળીનો વિકાસ થાય બની જાય પછી એનો વિકાસ થાય ત્યારબાદ એ ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થાય એકદમ ઇઝી છે ફલન પછી ફલિતાંડ બને ફલિતાંડ પછી ગર્ભકોષ્ઠની કોથળીનું નિર્માણ થાય ત્યારબાદ એ કોથળીનો વિકાસ થાય કોથળીના વિકાસ પછી તે ગર્ભાશયની દિવાલમાં સ્થાપન પામે ત્યારબાદ ગર્ભનો વિકાસ થાય અને અંતે પ્રસૂતિ દ્વારા બાળકનો જન્મ છે એ થાય છે ઓકે આ આખે આખી સિસ્ટમથી પ્રક્રિયાઓ થાય છે અત્યારે આપણે માત્ર પ્રસ્તાવના સ્વરૂપે જોઈ રહ્યા છીએ વિગતવાર નેક્સ્ટ લેક્ચરોની અંદર આ બધી ઇન્ફોર્મેશન આપણે આવવાની છે ઓકે પરંતુ એક ખાસ જરીક આપણે નોટ કરી લઈએ કે માનવની અંદર પ્રજનન છે એ અમુક ચોક્કસ અવસ્થામાં જ વિકસે છે હવે જ્યારે આપણે નાનું બાળક જોઈએ બે વર્ષનું ત્રણ વર્ષનું ચાર પાંચ છ સાત વર્ષ સુધીનું જે બાળક હોય ઓકે તો પહેલી નજરે આપણે જોઈએ તો છોકરો છે કે છોકરી એને આપણે ઓળખી શકતા નથી કેમ તો કે એની અંદર હજી એવા કોઈ અંતસ્ત્રાવો એવા ઉત્પન્ન નથી થતા ઓકે એના અંગો છે હજી એટલા વિકસિત નથી કે આપણે એને ઓળખી નથી શકતા પ્રજનન તંત્રનો વિકાસ છે એ વ્યક્તિની અંદર અમુક ચોક્કસ ઉંમરે થાય છે હા વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થાય છે જ્યારે માતાના ગર્ભની અંદર હોય ત્યારે ગર્ભાવસ્થા કહેવાય ત્યારબાદ શિશુ અવસ્થા બાલ્યા અવસ્થા કિશોરા અવસ્થા તરુણા અવસ્થા યુવા અવસ્થા પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા આવી ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થાય છે એમાં પ્રજનન તંત્રનો વિકાસ છે એ માનવની અંદર તરુણ અવસ્થાની અંદર થઈ જાય છે ઓકે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારની ગતિવિધિઓનું ભાન હોતું નથી પણ જેવો વ્યક્તિ તરુણ અવસ્થાની અંદર પ્રવેશ કરે કે એના પ્રજનન અંગોનો છે એ વિકાસ છે એ શરૂ થઈ જાય છે સામાન્ય રીતે છોકરી છે એ દસ કે બાર વર્ષે તરુણા અવસ્થામાં પ્રવેશે છે દસ વર્ષ અગિયાર વર્ષ બાર વર્ષ ફિક્સ નથી દસથી બાર વર્ષના સમયગાળામાં છોકરી છે એ તરુણ અવસ્થાની અંદર પ્રવેશી જાય છે એટલે કે પરિપક્વ બની જાય છે ઓકે અને છોકરો છે એ બારથી ચૌદ વર્ષ બાર તેર ચૌદ આ સમયગાળો એવો છે કે આ સમયગાળા દરમિયાન છોકરો છે એ તરુણ અવસ્થામાં પ્રવેશે છે અને છોકરાના પણ પ્રજનન અંગોનો વિકાસ જે થાય છે અને આ ઉંમર પછી જ છોકરા અને છોકરીની અંદર ડિફરન્ટ જોવા મળે છે બંનેની અંદર તફાવત જોવા મળે છે ત્યાં સુધી તો છોકરો છોકરી ગમેને આપણે જોઈએ નાના બાળકને જોઈએ તો એની અંદર આપણે કોઈપણ પ્રકારનો ડિફરન્ટ લાગતો નથી બંને એક જ સરખા લાગે છે પણ તરુણા અવસ્થા પછી બંનેની અંદર કાયદેસરનો ડિફરન્ટ છે એ જોવા મળે છે તો ખાસ અહીંયા મેં અવસ્થાઓ લખેલી છે ઓકે તરુણ અવસ્થા એમાં સૌથી વધારે અગત્યની છે ઓકે તરુણ અવસ્થામાં પ્રજનન તંત્રનો વિકાસ થાય છે તરુણ અવસ્થાની અંદર જ થાય છે અને શરીરની અંદર ફેરફારો છે થાય છે છોકરી દસ કે બાર વર્ષે તરુણ અવસ્થામાં પ્રવેશે છે અને છોકરો બારથી ચૌદ વર્ષે તરુણ અવસ્થામાં પ્રવેશે છે છોકરીઓની અંદર મુખ્ય પ્રજનન અંગ ક્યુ હોય છે તો કે અંડપિંડ એક જોડ અંડપિંડ હા છોકરીઓની અંદર અંડપિંડ આવેલું હોય છે અને એ જ એનું મુખ્ય પ્રજનન અંગ છે યોની માર્ગ એ મુખ્ય પ્રજનન અંગ નથી અંડપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ છે અને અંડપિંડની અંદરથી બે પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થતા હોય એક ઇસ્ટ્રોજન અને એક પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કે જે છોકરીઓની અંદર એના જેવા લક્ષણો છે એ જન્મ આવે છે અને છોકરાઓની અંદર મુખ્ય પ્રજનન અંગ છે એ શુક્રપિંડ છે છોકરીઓમાં અંડપિંડ છે છોકરાઓમાં શુક્રપિંડ છે ઓકે અને શુક્રપિંડ પણ બે હોય છે જોડી પૂછે તો એક સંખ્યા પૂછે તો બે અને શુક્રપિંડ છે એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે જે છોકરાઓમાં છોકરા જેવા લક્ષણો છે એ જન્મ આવે છે ઓકે છોકરીઓનું મુખ્ય પ્રજનન અંક્યું તો કે અંડપિંડ અને છોકરાનું મુખ્ય પ્રજનન અંક્યું તો કે શુક્રપિંડ અંડપિંડ કયો સ્ત્રાવ ઉત્પન્ન કરે અને શુક્રપિ કયો સ્ત્રાવ ઉત્પન્ન કરે હવે સ્ત્રાવની ચર્ચા આપણે જ્યારે ગ્રંથિઓ ગણતા હતા ત્યારે વિસ્તૃતમાં આપણે કરી ચૂક્યા છીએ ઓકે હવે જોઈએ કે જ્યારે છોકરો અને છોકરી તરુણ અવસ્થાની અંદર પ્રવેશે છે ત્યારે બંનેની અંદર કેવા ભેદભાવ જોવા મળે છે બંનેની અંદર કેવો ફેરફાર છે એ થાય છે ઓકે તો કે સામાન્ય રીતે દેખાવ દેખાવમાં શું ફેરફાર થાય તો કે છોકરો છે એનું શરીર વધારે સ્નાયુબદ્ધ બને મસલવાળું બને છે બોડીદાર એનું શરીર છે એ બને છે જ્યારે છોકરીનું શરીર છે ઓછું સ્નાયુબદ્ધ બને હ દેખાવમાં કેવો ફેરફાર થાય પહેલાં તો પહેલો ફેરફાર દેખાવનો જોઈએ આપણે હં તરુના અવસ્થામાં છોકરા છોકરીની અંદર કેવો ફેરફાર થાય છે તો કે છોકરાનું શરીર છે વધારે સ્નાયુબદ્ધ મસલવાળું બને છે જ્યારે છોકરીનું શરીર છે એ ઓછું સ્નાયુબદ્ધ બને છે સ્તન ગ્રંથિની વાત કરીએ તો છોકરાની અંદર અલ્પ વિકસિત રહે છે એમાં વિકાસ થતો નથી જ્યારે છોકરીઓને માતા બનવાનું હોય છે ઓકે એટલા માટે થઈ અને છોકરીઓની અંદર સ્તન ગ્રંથિનો પૂરો વિકાસ થાય છે છોકરામાં સ્તનગ્રંથિનો વિકાસ નથી થતો છોકરીઓમાં વિકાસ થાય છે ખભો છોકરાનો ખભો છે એ પોળો બને છે ઓકે ખભ્ભો છે ખભાનો ભાગ છે એ પોળો બને છે જ્યારે છોકરીઓમાં ખભાનો ભાગ છે એ સાંકડો રહે છે એમાં પોળો બનતો નથી હવે વાત કરીએ નિતંબ પ્રદેશ નિતંબ પ્રદેશ એટલે કમરથી નીચેનો ભાગ છોકરાઓમાં નિતંબ પ્રદેશ છે એ સાંકડો રહે છે જ્યારે છોકરીઓમાં નિતંબ પ્રદેશ છે એ પોળો બને છે ઓકે ખાસ યાદ રાખજો એકદમ ઇઝી મેટર છે બધી અવાજની વાત કરીએ તો છોકરાનો અવાજ છે ઘેરો બને છે થોડો ઘોઘરા જેવો અવાજ છે છોકરાનો બને છે જ્યારે છોકરીઓનો અવાજ છે એ તીણો બને છે ઝીણો ઝીણો એનો અવાજ છે એ જોવા મળે છે ત્વચાની વાત કરીએ તો છોકરાની ત્વચા છે એ બરછટ અને વધારે વાળવાળી હોય છે એના ત્વચા ઉપર વાળનું પ્રમાણ વધારે હોય છે અને ત્વચા એકદમ બરછટ જેવી જોવા મળે છે જ્યારે છોકરીની ત્વચા મુલાયમ બને છે અને વાળનું પ્રમાણ ઓછું જોવા મળે છે હવે વાત કરીએ કંઠ પ્રદેશ તો છોકરાઓની અંદર જે આ કંઠ પ્રદેશ છે એ કાયદેસર આવી રીતે તમારે હાથ ફેરવો છોકરાઓમાં તો અહીંયા વિકસિત જોવા મળે છે એટલે કે અહીંયા ઉપસેલો વધારે દેખાય છે જ્યારે છોકરીઓમાં કંઠપ્રદેશ અહીંયા આવી રીતે ઉપસેલો ભાગ છે એ ઓછો હોય છે હા તો એનો મતલબ એવો થયો કે છોકરાઓમાં કંઠપ્રદેશ છે એ શું વિકસિત હોય છે જ્યારે સ્ત્રીઓની અંદર એટલે કે છોકરીઓની અંદર કંઠપ્રદેશ નથી કરીએ ત્યાર પછી વાળની વૃદ્ધિ તો કે છોકરામાં દાઢી ઉગે મૂછ ઉગે બગલમાં વાળ ઉગે અને જનન જનનાંગોની ફરતે વાળ ઉગવાનું શરૂ થાય છે દાઢી મૂછ બગલ અને જનન જનનાંગો ફરતે જ્યારે સ્ત્રીઓની અંદર બગલમાં અને જનન જનનાંગો ફરતે વાળ ઉગે છે દાઢી અને મૂછ છે ઉગતા નથી તો આ વાત થઈ છોકરા છોકરી જ્યારે તરુણ અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે એના દેખાવમાં કેવું કેવું પરિવર્તન છે એ થાય છે તો આ હતી માનવ પ્રજનનની પ્રસ્તાવના એની બેઝિક ઇન્ફોર્મેશન અને હવે જે બાકીના મુદ્દા છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિગતવાર જઈ ભણશું ઓકે કેવું લાગ્યું કેવું નહીં એ કમેન્ટ આપવાનું ભૂલતા નહીં ઘણા સમય પછી મેં લેક્ચર ઉતાર્યો છે એટલે થોડુંક ડિફિકલ્ટ લાગી શકે સ્વાભાવિક છે ઓકે પણ આજથી જોકે કાલથી જ આપણે કન્ટિન્યુ કરી દીધા છે લેક્ચર હવે પાછી તમારી લિંક છે એ પકડાઈ જશે અને મારી પણ ભણાવવાની લિંક છે એ પાછી પકડાઈ જશે થોડીક પારિવારિક સમસ્યાઓ હતી કે જેના લીધે આપણે અઠવાડિયું દસથી લેક્ચર અપલોડ ન કરી શકા પણ હવેથી કન્ટિન્યુએ એ કન્ટિન્યુ રહેશે તમે વ્યવસ્થિત લેક્ચર જોતા જાજો દરેકે દરેક મુદ્દાને વ્યવસ્થિત નોટ કરતા જાજો ઓકે કમેન્ટ આપવાનું ભૂલતા નહીં થેન્ક યુ